નેશનલ ઓન્કોલોજી સમિટ 2022માં સામાન્ય કેન્સરના વર્તમાન પ્રવાહોની ચર્ચા અમદાવાદ ખાતે સ્ટર્લિંગ ગ્રુપ ઓફ હોસ્પિટલ અમદાવાદ દ્વારા આયોજિત નેશનલ ઓન્કોલોજી સમિટ 2022 બે દિવસમાં સામાન્ય કેન્સરના વર્તમાન પ્રવાહોની ચર્ચા કરવામાં આવી, જેમાં સમગ્ર ભારતમાંથી 450થી વધારે ઓન્કોલોજીને લગતા નિષ્ણાતોએ ભાગ લીધો. સ્ટર્લિંગ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સ દ્વારા બે દિવસીય નેશનલ ઓન્કોલોજી સમિટ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. ઓન્કોલોજી હંમેશાથી પરિચિત થવા માટે એક મનમોહક વિષય રહ્યો છે. કેન્સર વિશ્વભરમાં મૃત્યુનું બીજું મહત્ત્વનું અને મુખ્ય કારણ છે. કેન્સરની સંભાળ અનિશ્ચિતતાના યુગથી ચોકસાઈના યુગમાં આવી રહી છે અને ક્લિનિકલ અને મેડિકલ ઓન્કોલોજીમાં સંશોધન અને નવીનતાએ ઘણો વિકાસ કર્યો છે. કેન્સરની સંભાળમાં સુધારાએ ઘણા લોકોના જીવન બચાવ્યા છે અને જીવનકાળ લંબાવ્યો છે. આ કાર્યક્રમમાં ડૉક્ટર સમરદીપસિંહ ગિલ, સ્ટર્લિંગ ગ્રુપ ઓફ હોસ્પિટલના MD અને CEO, વાઇસ પ્રેસિડેન્ટ શ્રીમતી નમિષા ગાંધી, ડાયરેક્ટર અને હેડ ડૉક્ટર સોમેશ ચંદ્રા, ડૉક્ટર પૂંજા નંદવાણી પટેલ HOD રેડિયેશન ઓન્કોલોજી અને UICCના પ્રમુખ ડૉક્ટર અનિલ ડી ક્રુઝ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કેન્સર વિશે ચર્ચા કરી હતી, તેના વિશે જાણકારી આપવામાં આવી હતી. ઓન્કોલોજી સમિટ એ વાર્ષિક ઇવેન્ટ છે જે કેન્સર સમુદાયને નેટવર્ક અને ઓન્કોલોજીના ક્ષેત્રમાં નવીનતમ સફળતાઓ શોધવા માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ ભવ્ય સમિટ ભારતભરમાં 50થી વધુ અગ્રણી નિષ્ણાતોને ફેકલ્ટીઓ તરીકે એકસાથે ઉપસ્થિત રહ્યા હતા અને સંલગ્ન શાખાઓના 350થી વધુ ડૉક્ટરોએ હાજરી આપી હતી અને ભારતમાં સામાન્ય કેન્સરના વર્તમાન લક્ષણો અને વિવિધ મલ્ટીડિસિપ્લિનરી અભિગમો વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. હવે આપણે જે કોન્ફરન્સ કરી રહ્યા છીએ, જે તમે વાત કરી કરંટ ટ્રેન્ડ્સ ઇન કોમન કેન્સર્સ, તો આના સંદર્ભમાં બધા ફિલ્ડમાં, બધા ફેટર્નિટીમાં, ચાહે એ સર્જિકલ હોય, મેડિકલ હોય, રેડિયેશન હોય, બધામાં ખૂબ જ ઇન્વોલ્વમેન્ટ થયું છે. જે રીતે સાહેબની વાત કરીએ, સોમેશ ચંદ્રા સાહેબની વાત કરીએ, એમની સ્પેશિયલિટી સર્જરી છે, જ્યાં પહેલા ઓપન સર્જરીથી આપણે લેપ્રોસ્કોપી પર આવ્યા, પછી રોબોટ પર આવ્યા. મારા રેડિયેશનની વાત કરીએ તો જ્યાં આજથી 60-70 વર્ષ પહેલા બહુ સિમ્પલ ટેકનિક થી, એટલે જ્યારે આપણે રેડિયેશન આપીએ તો જ્યાં આપણે ગાંઠને શેક આપીએ એની સાથે સાથે આજુબાજુના નોર્મલ કોશિકાઓને બી સેમ અમાઉન્ટ ઓફ ડોઝ જતું હતું, જેના કારણે ઘણી બધી સાઈડ ઇફેક્ટ થતી હતી, ઘણી બધી આડઅસર થતી હતી. પણ જેમ જેમ ટેકનોલોજી એડવાન્સ થઈ છે, આજકાલ એવી બધી ટેકનોલોજીસ આપણી પાસે છે કે જ્યાં આપણે ખાલી જે ટ્યુમર ગ્રસ્ત એરિયા છે ત્યાં જ આપણે રેડિયેશન આપીએ છીએ અને આજુબાજુની જે નોર્મલ કોશિકાઓ છે ત્યાં આપણે રેડિયેશન નથી આપતા. જેના કારણે શું થાય છે કે જે દર્દી છે એનું રોગ બી મટે છે અને એ એક સામાન્ય જીવનશૈલી બી જીવી શકે છે. સ્ટર્લિંગ હોસ્પિટલમાં આપણી પાસે ચાહે એ રેડિયેશન હોય એમાંથી આપણી પાસે બહુ હાઈ એન્ડ મશીન છે, ચાહે એ સર્જરી હોય આપણી પાસે રોબોટ છે, અને મેડિકલના દ્રષ્ટિએથી જેટલી હાઈ એન્ડ મોલિક્યુલ્સ ને બધી BMT આપણી પાસે બધી ફેસિલિટીઝ અવેલેબલ છે. એન્ડ આઈ એઝ આઈ રિક્વેસ્ટેડ અર્લિયર, આઈ વુડ રિક્વેસ્ટ કે હવે ક્વેશ્ચન તમે હિન્દીમાં પૂછો તો યુ કેન ટેક ધ બેનિફિટ ઓફ ડોક્ટર હિન્દી. મેરા નામ ડૉક્ટર અનિલ ડિક્રુઝ હૈ, આઈ એમ અ સર્જિકલ ઓન્કોલોજિસ્ટ. મેં ટાટા હોસ્પિટલ મેં પહેલે ડિરેક્ટર થા, અબ અપોલો હોસ્પિટલ મેં ડિરેક્ટર હું ઓન્કોલોજી કા, સાથ મેં આઈ એમ પ્રેઝિડેન્ટ ઓફ યુનિયન ઇન્ટરનેશનલ ફોર કેન્સર કંટ્રોલ ઇન જેનીવા. યે સબસે લાર્જેસ્ટ કેન્સર કંટ્રોલ બોડી હૈ, હેડક્વાર્ટર્ડ ઇન જેનીવા. 172 કન્ટ્રીઝ આર મેમ્બર્સ, વી હેવ ઓવર 1200 મેમ્બર્સ. હમારી 30 સાલ કી એક્સપીરિયન્સ હૈ કેન્સર કે ઇલાજ. યે 2 દિન કી પ્રોગ્રામ હૈ, હમ થોડે સે ફિર બાકી જો લોકલ હૈ જિન્હોને ઓર્ગેનાઇઝ કિયા વો સપ્લીમેન્ટ કરેંગે. 2 દિન કા પ્રોગ્રામ હૈ, ઓર્ગેનાઇઝ્ડ બાય સ્ટર્લિંગ હોસ્પિટલ્સ. ઇસમે હમરે દેશ મેં જો કોમન કેન્સર્સ હૈ ઉસકી ચર્ચા હોગી. હમને અભી થોડે દેર પહેલે ભી બતાયા થા ઇસમે ક્યા વિશેષતાએ હૈ. એક એક્સપર્ટ્સ ફ્રોમ ઓલ ઓવર ધ કન્ટ્રી, હમરે દેશ કે એક્સપર્ટ્સ પૂરે કન્ટ્રી મેં સે યહાં શામિલ.
सेकंड, ये एक्सपर्ट्स तीनों बड़े विभाग से हैं, सर्जरी, रेडिएशन और मेडिकल ऑन्कोलॉजी। तो मल्टी डिसिप्लिनरी डिस्कशन होती है, साथ में जो रेडियोलॉजिस्ट हैं और पैथोलॉजिस्ट हैं उनको भी डिस्कशंस में शामिल किया है। तीसरी, हम लोग जो लेटेस्ट एविडेंस है हमारी आज की तारीख में उसकी डिस्कशन होती है। एंड फोर्थ मोस्ट इम्पॉर्टेंट, कि कुछ रिसर्च विदेश से आती है यहाँ पे, बट कितनी एप्लीकेबिलिटी है अपने देश में, हम एक्सपर्ट्स उस पर चर्चा करके डेलीगेट्स को बताते हैं कि ये हो सकती है, ये नहीं हो सकती है, और हमारे पेशेंट्स को फायदा कैसा होगा उसकी चर्चा होती है। और लास्ट, जो डिबेटेबल टॉपिक्स हैं, कुछ ऐसी सिचुएशंस हैं जहाँ पे क्लियर एविडेंस नहीं है राइट आंसर क्या है, राइट रॉन्ग आंसर, उस पे भी एक्सपर्ट्स विल डिबेट और लोगों को क्लियर मैसेज देंगे। ऐसी जब कॉन्ट्रोवर्शियल सिचुएशन आए उसमें इस किस्म की ट्रीटमेंट होनी चाहिए। और हमारे पास हिंदुस्तान से सब जगह से लोग आएंगे, डॉक्टर्स जब इस कॉन्फ्रेंस के उनको एक नई दिशा मिल सके, और दूसरा आप लोगों के माध्यम से हम ये बता सकें कि आप कम्युनिटी में वापस जाइए, उनको कुछ चीज़ों को लेकर अवेयर कीजिए कि जो अर्ली स्टेजेस में डिटेक्शन है उसके लिए क्या करना है, अगर अर्ली स्टेज में डिटेक्शन नहीं होती तो लेट स्टेज में उनके क्या क्या ऑप्शन हो सकते हैं। सो स्टर्लिंग का जो एम सिर्फ यही है कि एक कैंसर जैसी जो इतनी सीरियस बीमारी है इसको लाके रिपीटेडली डिस्कस किया जाए, टेक्निकल पार्ट डॉक्टर्स डिस्कस करेंगे, और जो एक नॉन टेक्निकल कम्युनिटी वाला पार्ट है वो आपसे सबसे बेहतरीन है, तो आप जाके कम्युनिटी में बताइए इसके इसका क्या करना चाहिए, आगे कैसे टैकल करना चाहिए। पिछले क्वेश्चन पे मैं एक और चीज पर बोलना चाहूंगा, स्टर्लिंग के जो राजकोट में गांधीधाम में हमारे हॉस्पिटल है, हमारे हॉस्पिटल हेड्स भी आए हुए हैं, यहाँ पर योजना के अंतर्गत रोज सैकड़ों पेशेंट, हर रोज सैकड़ों पेशेंट्स को आयुष्मान / मार योजना के अंदर रेडिएशन थेरेपी दी जा रही है, कीमोथेरेपी दी जा रही है, और वो लोग जो कि नॉर्मल प्राइवेट सुविधा का जहाँ नहीं अवेल कर पाते वो तो बहुत अच्छी फैसिलिटी स्टर्लिंग के माध्यम से अवेल करते हैं। स्टर्लिंग में रोबोटिक सर्जरी का है फैसिलिटी? हाँ जी है, ये जो हमारा सिद्धू भवन में जो हॉस्पिटल है डाविंची रोबोट बोलते हैं, जिस बहुत मोटी सक्सेस रेशियो कितना है? वो करते हैं आईएमसी हमें बहुत सामान्य रीते ओपीडी प्रोसीजर से जमा दाखल थवानी जरूर नहीं पड़ती तो क्या जैसा जनरल आईएमसी हां तो एक काउंसलिंग ने चल जब प्रोसीजर में कोई तकलीफ पड़ती नहीं એનાથી વધારે તકલીફ ઉઠે રોજિંદાની પ્રવૃત્તિઓમાં પડતી હશે પણ એ પ્રોસિજરમાં તકલીફ નથી પડતી મને ડર છે તો એટલે એ ડર એ કાઉન્સેલિંગ સો કોઈ બી કેન્સર સેન્ટરમાં જઈએ તે વાતાવરણ સો ડરના માહોલ પેદા ના કરે એ એમાં એ બી જોવામાં આવ્યું છે કે સાહેબે જે ઇમ્યુનિટીની વાત કરી આપણી ઇમ્યુનિટી કેન્સરના કોષો બી આપણા શરીરના જ કોષો છે તો એ કેમ એમના શરીરમાંથી હું કોષ મારા શરીરમાં મૂકી દઉં તો જીવશે નહીં જીવે તો કેન્સરના કોષ આપણા શરીરમાં કેમ જીવે છે કેમ કે આપણા શરીરના કોષો છે ઇમ્યુનિટીને નાશ નહીં કરી શકે તો એવી કોઈ બી વસ્તુ ના કરવી જોઈએ જેમાં આપણો પોતાનો ઇમ્યુનિટી ઓછો થાય તો આવા ઇમોશન્સ જે છે સ્ટ્રેસ છે ડર છે એ આપણી ઇમ્યુનિટી એનાથી કેન્સર થતો નથી પણ કેન્સર જો હશે તો એ બહાર આવી શકે એ ફેલાઈ શકે તો એ જરૂર છે કે જે મેન્ટલ હેલ્થ એટલા માટે એક ટીમ હોય તમે કોઈ બી કેન્સર તો ત્યાં કાઉન્સેલર હશે ત્યાં ક્લિનિકલ સાયકોલોજિસ્ટ હશે ऑन्कोलॉजी में जब हम कैंसर की जो पेशेंट की संख्या है जब गिनते हैं वी काउंटेड पर 100,000 केसेस अब
मध्य देश में 5-6 साल पहले 100 per 100,000, अब वो संख्या बढ़ गई है। नाउ लेटेस्ट स्टेटिस्टिक्स जो अपनी इंडियन कैंसर काउंसिल ने रिलीज किया अपने नेशनल कैंसर कंट्रोल प्रोग्राम, नाउ वी हैव रीच 110 per 100,000 पूरी अपने फुल देश में। बट अब हमारे नॉर्थ ईस्ट एरिया में देखोगे जो हमारे सात स्टेट्स हैं नॉर्थ ईस्ट में मिजोरम, वहाँ पे इट इज 200-220 per 100,000। अपने देश में जो रजिस्ट्री प्रोग्राम होती है जिसमें हम ये डेटा कैप्चर करते हैं, ओनली 10% ऑफ आवर पॉपुलेशन इज कवर्ड इन रजिस्ट्री। ऐसे ही हमारी रजिस्ट्री प्रोग्राम स्ट्रॉन्गर होगी, हमको वी नो मोर केसेस। सो वन ऑफ द रीजंस मे बी अंडर रिपोर्टिंग, बट आज की तारीख में 110 per 100,000। अपने देश में तीन सबसे कॉमन कैंसर्स हैं, हेड एंड नेक कैंसर बिकॉज यहाँ तंबाकू बहुत अपनाया जाता है अपने देश में। सेकेंड विमेन के दो कैंसर, एक ब्रेस्ट और एक सर्विक्स, ये तीन कैंसर गिनोगे तो अबाउट 40% ऑफ ऑल आर कैंसर आर दीज कॉमन कैंसर। चैलेंजिंग ट्रीटमेंट के लिए है उसमें दो चीजें, जो एडवांस्ड कैंसर होती है वो बहुत ज्यादा, ऐसे कैंसर बढ़ती है मैं ऑपरेशन करूं जो मेन क्रिटिकल स्ट्रक्चर्स के पास जाए, मेन बड़े बड़े खून की नलियां के पास जाए, उसको निकालने में प्रॉब्लम, रेडिएशन में भी यही प्रॉब्लम है, साइड इफेक्ट ज्यादा होता है। एंड सेकेंड those cancers जो critical structure के पास है, बचाना दो कारण हो सकते, एक early stage में जैसे मैंने आपको समझाया treatment correct हो 90% लोग को क्योर करे, 10% लोग की relapse। अब ये क्यों होती है, बिकॉज हमारी बॉडी की immunity और जो कैंसर की ट्यूमर है उसमें बैलेंस होनी चाहिए। हम लोग बोलते हैं इफ द ट्यूमर इज बायोलॉजिकली फेवरेबल, अलग अलग लोगों की बॉडी की रिएक्शन अलग होती है। अब ये जो 10% फेल करते हैं उसमें हम लोगों की बहुत रिसर्च है कि हम और क्या कर सकते हैं कि 90% सक्सेस को 95, 97, 99 में कर सकते हैं। हमारी आप लोगों से एक ही मैसेज है जो आप लोग कैरी कर सकते हैं, आफ्टर कैंसर ट्रीटमेंट बी अंडर रेगुलर फॉलोअप। आपकी किस्मत ठीक नहीं हो, आप 10% लोगों में आए जिसकी रिलैप्स हो, आप जल्दी आए डॉक्टर के पास में, डॉक्टर ने उसको छोटी रिलैप्स में पकड़ा, तब अगेन वी कैन सेव द पेशेंट। तो 10% लोगों की होगी, एक बार आपने इलाज करके वापस गांव चले गए, फिर 3-4-5 साल के बाद आओगे, इट कुड बी अ प्रॉब्लम। सो यू मस्ट बी अंडर रेगुलर फॉलो।